दोस्त जेवी माँ जरूर बनो, दोस्त न बनी जाओ तमे एना जेवड़ा नथी। केटला बधा घरों में मैं जोयुं छे के मॉडर्न थवानी आखी जे नवी होड चाली छे एमां माँ दीकरीने दलील करवा दे, गमे तेम बोलवा दे। मने याद छे 7 वागे एटले मारे घरे पहोंची जवानुं, दीवा बत्ती थाय मारी मम्मी हमेशा कहे के स्ट्रीटनी लाइट थाय एटले तू मने घरमां जोईए। घणी वार हवे हूँ विचारूँ तो मने एम थाय के ए समय नथी रह्यो, स्ट्रीटनी लाइट थाय तो दीकरी घरे न आवी शके, कदाच एने काम होय, भणती होय, बीजू कंई करती होय, ट्यूशन क्लास होय। पण एनी साथे आ विचार केम अमलमां आव्यो ए तो माए समजावुं जोईए। मम्मी चिंता कर्या करे, एना फोन चेक करे, एना खाना चेक करे, कोनो फोन छे, शू करे छे, एने बदले एने सारा नरसानो भेद समजावी दो ने एने निर्णय एना पर छोड़ी दो। आपणा घरोमां आवो भय पहेला क्यारेय नहोतो। हवे तमे जुओ दीकरी बहार जाय त्यांथी शरू करीने दीकरी पाछी फरे त्यां सुधी तो भय छे ज, पण एने स्कूलना वॉचमेन थी, बस लई जता ड्राइवर थी, आसपड़ोसमांथी, सगामांथी, मित्रोमांथी, दरेक जग्याएथी भय छे। दीकरी सेफ नथी ए वात गम्मे तेटली आपणे नकारवी होय तो पण नकारी शकीए एवी स्थितिमां नथी। આપણી દીકરી એવી સ્થિતિમાં છે આજના મોડર્ન જમાનામાં કે એને બસમાં તમે ચડાવો અને તો એ ડ્રાઈવર પણ એની સાથે કેવી રીતે વર્તશે એની આપણને ખબર નથી। એક બહુ સરસ નાનકડી કથા છે કે એક રાજા અને રાણી હતી અને એને પગ ગંદા થાય ન ગમે, એટલે ક્યાંય ન જાય, મહેલમાંથી નીકળે જ નહીં, અને પગ ગંદા થાય ન ગમે, એટલે રાજાએ હુકમ કર્યો કે આખા શહેરને ચામડાથી મઢી દો, આખા શહેરમાં ચામડું પથરાવી દો કે મારી રાણી બહાર નીકળે ને તો એના પગ ગંદા ન થવા જોઈએ। એક માણસે કહ્યું કે હું થોડોક જુદો ઉપાય બતાવું, કે હા। એ માણસ એક નાનકડું હોડી આકારનું વસ્તુ લઈને આવ્યો અને એને જમીન પર મૂકીને કહ્યું કે બેગમ આમાં પગ મૂકો। એ મોજડી હતી, આખા શહેરને ચામડાથી મઢવાને બદલે એણે રાણીના પગને ચામડાથી કવર કરી લીધા। આખી દુનિયા નહીં બદલી શકાય, તારે બદલાવાનું છે। આખા જગતની આંખો નહીં શુદ્ધ થઈ શકે, પણ તારે તારા વ્યવહારમાં, તારા અપરાઇટ બિહેવિયરમાં એવી શુદ્ધતા લઈ આવવાની છે કે જેનાથી બીજા માણસની આંખો ડરી જાય, ડગાઈ જાય, અંજાઈ ન જાય। એક ગુરુ હતા, એણે પોતાના શિષ્યને, બે શિષ્યોમાંથી એક શિષ્યને ગાદી આપવાની હતી, એટલે એણે બંનેને એક એક ફળ આપ્યું અને કહ્યું કે કોઈ તને જુએ નહીં ને ત્યાં જઈને ખાજે। એક શિષ્ય ગયો, 24 કલાકે પાછો આવ્યો અને કે વાવના અંધારા ખૂણામાં, આમ ગલીમાં જઈને, એકદમ અંધારામાં જઈને મેં ફળ ખાધું, કોઈએ જોયું નથી। બીજો શિષ્ય એમને એમ ફળ લઈને પાછો આવ્યો કે કેમ, તો કે હું જ્યાં ગયો ને ત્યાં 2 જણા તો હતા જ, એક મારો અંતરાત્મા ને એક ભગવાન, 2 તો જોતા જ હતા, એટલે હું ન ખાઈ શક્યો। સવાલ એ છે કે આપણે બધા આપણી જાત સાથે કેટલા પ્રામાણિક છીએ, અને એમાં એ ખાસ કરીને મારે બહેનોને આ વાત બહુ બહુ કડક રીતે પૂછવી છે। આપણે બધા, તમે જુઓ, સામેના માણસ સાથે એટલા સારા થઈએ છીએ, એટલા મીઠા, એટલા પ્રેમાળ, એટલા નમ્ર, આવા કોઈ પ્રસંગે ભેગા થાય ને તો એટલા સા, કેમ છો, મજામાં છો, સારા છો, અને હજી એની પીઠ ના વળી હોય ને અને તરત એની પાછળ ઘસાતી કમેન્ટ આવે। આપણા બધાના 2 ઓપિનિયન છે લોકો વિશે। હમણાં એક દિવસ હું કીટીમાં બેસ, એક જગ્યાએ રેસ્ટોરન્ટમાં જમતી હતી, મારી પાછળ આખી કીટી ચાલતી હતી, બહેનોની, બધી બહેનો બેસીને ખાતી હતી, પીતી હતી, વાતો કરતી હતી। એમાં એક બહેને કહ્યું કે તમે એમ કે આઈફા એવોર્ડ જોયો, રેખા ડાન્સ કરતી હતી ને તો અમિતાભને જ બતાવ બતાવ કરતા હતા। હવે પહેલાં તો આ વાત જ ખોટી છે, કારણ કે અમિતજી તો ગયા જ નહોતા બેંગકોક, એમને બતાવ્યા જ નહોતા, છતાંય એમણે કીધું, હું તો સાંભળતી હતી। એટલે બાજુમાં બેઠેલા બીજા બેને કહ્યું કે તમને નથી ખબર, એમનું હજી ચાલે છે। આપણે કેટલા ટકા એમનું ચાલે છે કે નહીં, શ્રીદેવી ગુજરી ગઈ ત્યારે આપણે કેટલા બધા લોકોએ એની સર્જરી ઉપર, એના ઝઘડા ઉપર, મિથુન સાથે પરણ્યા હતા કે નહીં એના ઉપર ચર્ચા કરી, કોઈએ એવો વિચાર કર્યો કે એણે હિંમતવાલાથી ચાંદનીની વચ્ચે 18 કિલો વજન ઉતાર્યો, એ કોઈને યાદ નથી।
એ લમ્હે નામની ફિલ્મમાં અનિલ કપૂરથી મોટા પણ દેખાયા ને અનિલ કપૂરથી નાના પણ દેખાયા. એક એક્ટ્રેસ માટે કેટલું અઘરું છે, એ કરી બતાવ્યું એણે, એ આપણને યાદ નથી. પણ એ મિથુન સાથે પરણેલી હતી ને આમ થયું હતું ને ફલાણું થયું હતું ને. દરેકની બીજાની જિંદગીમાં આપણને કેટલો બધો રસ છે એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે કે કેમ આપણે બીજાની જિંદગીમાં આટલા બધા ઇન્ટરેસ્ટેડ છીએ.